હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ધવલ ભટ્ટ, એજ્યુકેશન વિડીયોમાં ભટ્ટ ધવલ ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે ઘણા લાંબા સમય પછી મળીએ છીએ. આપણે સૌથી છેલ્લા ભાગમાં સંયોગીકરણની પ્રક્રિયાની ચર્ચા કરી હતી. આજે આપણે આવી જ એક અન્ય રાસાયણિક પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયાની ચર્ચા કરીશું. તો વિઘટન પ્રક્રિયા એટલે શું? તો વિઘટન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી એકથી વધુ નિપજો બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આનો અર્થ શું થયો કે વિઘટન પ્રક્રિયાની અંદર કોઈ પણ એક જ પ્રકારનો પ્રક્રિયક હોય તો એને ઉષ્મીય અસરથી કે અન્ય કોઈ પણ પ્રકારથી તમે એકમાંથી, એક જ પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજ જ્યારે મેળવો છો તો ત્યારે એ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા થાય છે. એટલે એવું કહી શકાય કે સંયોગીકરણની પ્રક્રિયા કરતા બિલકુલ ઓપોઝિટ અથવા તો વિરુદ્ધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે. આપણે એને અહીંયા ઉદાહરણો આપેલા છે, ઉદાહરણની ચર્ચા કરીશું. તો સૌથી પહેલું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટનું બે ભાગમાં વિઘટન થાય છે, એક કેલ્શિયમ ઓક્સાઇડ અને એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર અને CaO કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ જ રીતે અન્ય એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે ફેરસ સલ્ફેટ અથવા તો આયર્ન સલ્ફેટ, એને જો ગરમ કરવામાં આવે તો Fe2O3 આયર્ન ઓક્સાઇડ અથવા તો ફેરિક ઓક્સાઇડ અથવા તો તમે એને હેમેટાઇટ તરીકે પણ ઓળખો છો અને એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ડ્રાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ જ પ્રક્રિયામાં આગળ અન્ય એક ઉદાહરણ છે લેડ નાઇટ્રેટનું વિઘટન. તમને આ જ પ્રશ્ન અન્ય એક રીતે પણ પૂછી શકાય છે કે લેડ નાઇટ્રેટના વિઘટનની પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. તો લેડ નાઇટ્રેટ પાવડરને એક કસનળીમાં લેવાનો, હાર્ડલી આપણે 2 થી 2.25 ગ્રામ કે 2.5 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટનો પાવડર એક કસનળીમાં લેવાનો અને એ કસનળીને તમારે ઊંચા તાપમાને બન્સન બર્નરની જ્યોત ઉપર ગરમ કરવાની. તમે એને જ્યારે ગરમ કરશો એટલે લેડ નાઇટ્રેટ પાવડરનું વિઘટન થશે અને બ્રાઉન રંગનો, કથ્થઈ રંગનો NO2 વાયુ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. આમ આ રીતે વિઘટનની પ્રક્રિયા આપણે સમજી શકીએ છીએ. આગળના ભાગની અંદર આપણે આવી જ રીતે અન્ય બીજી રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સેફ હોમ. થેન્ક યુ.